ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તેમજ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી ચૌદસો વર્ષ પહેલા કરબલાના તપતારણમાં સત્યના કાજી અસત્ય સામે દસ દસ દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયંગબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન હઝરત ઇમામ હુસેન તથા તેમના જાબાદ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયોના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે યા હુસેનના નારા વચ્ચે શહેરમાં પાંત્રીસથી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત દૂધ કોલ્ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ મસ્જિદોમાં પણ ખાસ મોહરમ પર્વ ઉપર શહીદોની યાદમાં બયાનના કાર્યક્રમો યોજાયા હતા તેમજ કેટલાય લોકોએ રોજા રાખી બંદકી પણ કરવામાં આવી હતી ભરૂચમાં શુક્રવારે નમાઝ બાદ શહેરના માર્ગો ઉપર કરબલાના શહીદોની યાદમાં તાજિયાના જુલૂસ નીકળ્યા હતા તો બીજી તરફ ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને મોહરમ પર્વ નિમિત્તે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સૈયદ બાપુની આગેવાનીમાં મુસ્લિમ બિરદારો દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી